जय श्री कृष्ण मित्रों, नमस्कार मित्रों, फरीथी एक नवी वार्ता में आप सर्वे नु स्वागत छे। मित्रों, जिंदगी में ये घनी घटनाओं बनती हो छे, अने जेमा अमुक घटनाओं एवी छाप छोड़ी ने जाए छे के जे क्यारे भूलाती नथी। तो मित्रों, आजनी वार्ता एक एवी घटना नी छे जे कोरोना काल में बनेली सुरेंद्रनगर जिला ना एक गामनी आ दुखद सत्य घटना नी वात छे। अने मित्रों, कोरोना काल में तो कईक ना बहन भाई, कोई ना मां बाप, तो कोई ना काका, कोई ना भाणे, तो कोई नो पति, तो कोई नी पत्नी, एम सगा संबंधियों ने गुमाव्या छे। आ बधा ज पवित्र आत्माओं ने परम कृपाळु परमात्मा शांति आपे एवी बे हाथ जोड़ी अने मारी परम कृपाळु परमात्मा ने प्रार्थना छे, ओम शांति ओम। तो मित्रों, वार्ता नी शरूआत हवे थाय छे। तो वार्ता मित्रों पूरी सांभळजो, अने वार्ता सारी लागे तो वार्ता ने लाइक करजो अने आपना अन्य मित्रों ने शेर करजो। तो मित्रों, सुरेंद्रनगर जिला नु एक नानकडू गाम, ई गाम मा एक हस्तो खिलतो परिवार रहे छे। परिवार मा विधवा मा छे, अने विधवा मा नो एक नो एक दीकरो छे। दीकरा ने लक्ष्मी जेवी पत्नी घर मा आवी छे, अने आ पति पत्नी ने एक दीकरो अने एक दीकरी छे। दीकरो 9-10 वर्ष नो अने दीकरी 5-6 वर्ष नी छे। खेती काम करे छे अने सुखेथी जीवन वितावे छे। अने एमा आ विधवा मा ने जीवन नी लीली वाड़ी जोई अने राजी थाय छे। अने कोई भी माँ दीकरानी लीली वाड़ी जोईने तो राजी थाय अने भगवान ने प्रार्थना करे छे, हे भगवान, ते मने दुख आपीने पण सुख आप्यु। आ मारा दीकराना बापू, मारो दीकरो नानो हतो ने सरग सीधाव्या हता, मैं लोकोनी मजूरी करी करी अने दीकराने मोटो कर्यो। हे भगवान, तमारो खूब खूब आभार के मारो दीकरो श्रवण जेवो थयो, मने क्यारे पण ऊंचा अवाज थी बोलावतो नथी अने मारु कयुं वेण पण टाळतो नथी, અને બહુ પણ મારી બહુ જ સેવા કરે છે। હે ભગવાન, બસ હવે મને આવી જ રીતે હાલતી ઘોડીએ લઈ લેજે। પણ મિત્રો, કાળના ગર્ભમાં શું છુપાયેલું છે તે કોઈને પણ ખબર નથી હોતી, અને કાલે શું થવાનું છે એ કોઈને ક્યાં ખબર હોય છે। અને કાળ રૂપી કોરોના વાયરસ ફેલાયો છે, કોઈ કોઈને હાથ અડાડતું નથી। અરે, કોઈ કોઈને હાથ અડાડવાની વાત ક્યાં કરો મિત્રો, કોઈ કોઈની નજીક પણ ઉભું રહેતું નહોતું। અને એવા ભયંકર કોરોનામાં આ વિધવા માનો એકનો એક દીકરો બધા લોકોને ઉકાળા પીવડાવે છે ફ્રીમાં, અને કોઈને એની શક્તિ પ્રમાણે અનાજ કરિયાણું એવી થતી મદદ કરે છે। પણ મિત્રો, મિત્રો એક કહેવત છે કે સારું કરે છે, જે સારો માણસ હોય છે એની ભગવાન પરીક્ષા લે છે, એને ભગવાન દુઃખ પણ આપે છે। અને બને છે એવું કે આ વિધવા માના એકના એક દીકરાને કોરોના થાય છે, અને જે આ આખા ગામને ઉકાળા પીવડાવતો હતો, એનાથી થતી મદદ કરતો હતો, એ ભાઈને દવાખાને લઈ જવા માટે કોઈ તૈયાર ન હતું। અને ત્યારની પરિસ્થિતિ પણ એવી હતી, સમયની નજાકત ને એવી હતી, એટલે આપણે બીજા કોઈને દોષ પણ શું આપી શકીએ। સૌને પોતાનો જીવ વાલો હોય, બધાને પોતાનો પરિવાર વાલો હોય, કોઈ તૈયાર ન થયું દવાખાને લઈને જવા, ત્યારે વિધવા માં અને તેની પત્ની બંને દીકરાને લઈ અને નજીકના દવાખાને એટલે કે સુરેન્દ્રનગર ગયા। પણ ત્યારે બધા જ દવાખાનાઓમાં હાઉસફુલ હતું, બેડ ન હતા, ઓક્સિજન ક્યાંય મળતું ન હતું, ઓક્સિજન પણ ન ઓછું હતું, એટલે સુરેન્દ્રનગરમાં એમને કોઈ પણ ડોક્ટરે એડમિટ કર્યા નહીં। ત્યારે કોઈએ કહ્યું કે તમે આ ભાઈને લઈને અમદાવાદ જતા રહો, અમદાવાદ સિવિલ ત્યાં સારવાર મળી રહેશે। અને વાત એ મિત્રો સાચી છે, અમદાવાદ સિવિલ તો દર્દીઓના મા બાપ કહેવાય છે, જેને કોઈ દવાખાનામાં સારવાર ન મળે એને અહીં સિવિલમાં સારવાર મળે છે। અને ખાલી સારવાર મળે એટલું જ નહીં, પણ દર્દી સાજુ થઈ જાય અને સાજુ થઈ અને પોતાના ઘેર પણ જાય છે, એવી આ સિવિલ હોસ્પિટલમાં આ વિધવા માના દીકરાને લાવે છે। પણ કોરોના વાયરસના કારણે અમદાવાદ સિવિલમાં પણ વેઇટિંગ હોય છે, એટલે આ વિધવા માના દીકરાને બેડ નથી મળતો, અને આ બાજુ વિધવા માનો એકનો એક દીકરો
એ કોરોના થયેલો હતો, એનાથી શ્વાસ નથી લેવાતો, એટલે એ દીકરો શ્વાસ નથી લેવાતો, એ લેવાઈ શકતો, એ ઈશારાથી કહે છે કે મારાથી શ્વાસ નથી લેવાતો. અને સિવિલ હોસ્પિટલના ડોક્ટર પણ આ કોરોના વાયરસની સામે મજબૂર હતા. મિત્રો, ડોક્ટર ક્યારેય કોઈને મરવા ના દે, અને ડોક્ટરને તો આપણે ભગવાનનો નાનો ભાઈ પણ કહીએ છીએ, પણ શું કરી શકે? બેડ ઓછા છે, દર્દીઓ વધારે છે, ઓક્સિજન ઓછું છે, ઓક્સિજન ક્યાંય મળતું નથી, અને ત્યારની સમયની નજાકત જ કંઈક એવી હતી મિત્રો. એટલે ડોક્ટર જેટલા દર્દીઓની સારવાર કરી શકે છે એટલાની કરે છે, અને અંદરોઅંદર દુઃખી થાય છે, કારણ કે માણસો હજારોની સંખ્યામાં મૃત્યુ થઈ રહ્યા છે. અને આ બાજુ આ વિધવા માનો એકનો એક દીકરો ફૂટપાથ ઉપર ઓક્સિજન વગર તડપી રહ્યો છે. એવામાં કોઈએ કહ્યું કે માજી, તમે બાજુમાં એક ખાનગી દવાખાનું છે ત્યાં લઈ જાઓ, ત્યાં તમને સારવાર મળી રહેશે, પણ ફી લગાર વધારે થશે. અને ત્યારે આ વિધવા માં કહે છે કે જેટલી કહેશે ને ભાઈ એટલી હું ફી આપીશ, પણ મારા દીકરાને સાજો જો કરે તો. એ રોતી રોતી વિધવામાં બોલી અને ખાનગી દવાખાનામાં લઈને જાય ન જાય એની પહેલા તો આ એકનો એક દીકરો મિત્રો દુનિયાને છોડી અને ચાલ્યો ગયો હતો, અને એનું પ્રાણ પંખેડું ઉડી ગયું. અને ત્યારે આ વિધવામાં રોતી રોતી એના એકના એક દીકરાને મોઢે હાથ ફેરવે છે અને ફેરવતી ફેરવતી બોલે છે, બેટા, એ બેટા, તું કેમ કાંઈ બોલતો નથી? દીકરા બોલ, મારા લાલ, કેમ કાંઈ બોલતો નથી? એક વાર તો બોલ મારા દીકરા, મારી ઘડપણની લાકડી, તું બોલ, તું તો મારો શ્રવણ દીકરો છે, તું તો મારું કયું બધું જ માને છે, તો આજ કેમ નથી બોલતો મારા દીકરા? અને આ બાજુ દીકરાની પત્ની બેભાન થઈ અને ફૂટપાથની માથે ઢળી પડી હોય છે, અને આ વિધવા માનું રુદન કોઈથી સંભળાતું નથી, કોઈ સાંભળી શકતું નથી, બધા લોકોની આંખોમાં આંસુડા છે. પણ મિત્રો, ત્યારે સમયની નજાકત એવી હતી કે કોઈ માણસ જોડે નથી જતું. ત્યારે આ વિધવા માં કહે છે, ભાઈ કોક અમને ગાડી ભાડે કરી દો, મારા દીકરાને અમે ઘરે લઈ જઈએ, મારે ઘરે લઈ જવો છે. ત્યારે એમ્બ્યુલન્સનું પણ 3 દિવસનું વેઇટિંગમાં હોય છે, અને સબવાહિની પણ વેઇટિંગમાં હોય છે, એનું પણ વેઇટિંગ હતું. અને આ કોરોના કાળની બીકથી કોઈ પ્રાઇવેટ ગાડીવાળો પણ તૈયાર થતો નથી. આ દીકરાની લાશને લઈને ફૂટપાથ ઉપર એકલી વિધવા માં અને તેની પત્ની બેઠા છે અને રોઈ રહ્યા છે. પણ મિત્રો, દુનિયામાં ભગવાને દયાળુ અને પરોપકારી માણસો પણ બનાવ્યા છે. એટલે એક વખતે ત્યાંથી એક ગાંધીનગર જિલ્લાના પટેલભાઈ ગાડી લઈને નીકળે છે અને આ વિધવા માં અને પત્નીને રોતા જોવે છે. આ ગાડીવાળા ભાઈ એમની નજીક જાય છે અને કહે છે, માજી હું તમારું દુઃખ તો નથી લઈ શકું એમ, પણ જો હું તમને તમારા ગામ મૂકી જાઉં. અને આ વિધવા માની સામે જાણે ભગવાન દેખાયા હોય એમ આ વિધવા માં એ ગાડીવાળા ભાઈની સામે જોઈ અને એના પગ પકડે છે. અને ત્યારે આ ગાડીવાળા ભાઈ કહે છે, અરે માજી આ શું કરો છો? તમે તો મારી માં સમાન છો, તમે તો મારી માની ઉંમરના છો, તમે મારી માં જેવા છો, મારા પગ ના પકડો, મને પાપમાં ના નાખો. અને ગાડીવાળા ભાઈ આ વિધવા માના દીકરાના સબને ગાડીમાં સુવડાવે છે અને એમના ગામ મૂકવા જાય છે. એમનું ગામ આવે છે, દીકરાના સબને નીચે ઉતારી ગાડીવાળા ભાઈ નીકળે છે. ત્યારે વિધવા માં કહે છે, ભાઈ તમારે જે ભાડું થયું હોય અહીંયા અમને મૂકવા આવ્યા એનું, અને જે ભાડું લેવું હોય એ મને કહો, હું આપને ભાડું આપી દઉં. અને ત્યારે ગાડીવાળા ભાઈ કહે છે, માજી મારે ભાડું લેવું હોત તો હું મૂકવા ન આવત, મારે ભાડું નથી લેવું. એમ કહી અને દીકરાના દીકરો અને દીકરી નાની હતી એમને ઉલટાના 500 રૂપિયા આપે છે. ત્યારે આ વિધવા માં રોતા રોતા કહે છે, ભાઈ હું અત્યારે તો કાંઈ બોલી શકું એમ નથી, પણ ભાઈ મારા ઉપર તો મારો રામ રૂઠ્યો છે, પણ ભાઈ તમે મારા દીકરા જેવા છો, એટલે હું મારા અંતરથી
મારા દિલથી મારા ભગવાનને પ્રાર્થના કરું છું કે ભાઈ ભગવાન તમારું સારું કરે, ભગવાન તમારું ભલું કરશે. અને આ ગાડી વાળા ભાઈ ત્યાંથી નીકળી જાય છે. એ ગાડી વાળા ભાઈ ની આંખોમાં પણ આંસુડા ઉભરાતા હતા. આ ગાડી વાળા ભાઈ ગાંધીનગર જિલ્લાના એક પટેલ હતા, જેમણે આ વિધવા માની થતી મદદ કરી હતી. અને અત્યારે આ ગાડી વાળા ભાઈ ના દીકરા અને દીકરીને બંનેને ઓસ્ટ્રેલિયાના વિઝા મળી ગયા છે. અને કહેવાય છે કે આ વિધવા માના આશીર્વાદ મળ્યા હશે એટલે. અને આ ગાડી વાળા ભાઈ હાલ અમદાવાદમાં રહે છે અને સુખી જીવન વિતાવે છે. અને કોઈ ગરીબ કે કોઈ જરૂરિયાતમંદની એમનાથી થતી મદદ કરે છે. અને વાતે સાચી છે મિત્રો, તમે કોઈનું ભલું કરશો, કોઈનું જો સારું કરશો તો ભગવાન તમારું જરૂર સારું કરશે. અને એટલે તો કહેવત પણ છે મિત્રો કે કર ભલા તો હોગા ભલા. તો બસ મિત્રો, આજની વાર્તા અહીંયા જ પૂર્ણ કરીએ છીએ. તો મિત્રો ફરી મળીશું એક નવી જ વાર્તા સાથે. ત્યાં સુધી મિત્રો આજની તો આપને જો મારી વાર્તા સાંભળવી ગમી હોય અમને, અને જો આપને અમારી વાર્તા સારી લાગી હોય તો વાર્તાને લાઈક કરજો અને આપના અન્ય મિત્રોને શેર કરજો. અને અમારી ચેનલમાં આપ જો નવા હો અને આવી વાર્તાઓ આપને જો સાંભળવી પસંદ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અમને આપનો સાથ સપોર્ટ આપી અમને પ્રોત્સાહિત કરતા રહેજો. જય દ્વારકાધીશ, જય સિયારામ, જય માતાજી, જય રામદેવ પીર. થેન્ક્સ ફોર વોચિંગ. હર હર મહાદેવ. હર હર.